શું ઢાંકી દઉં? હાલો બધા ઢાંકી દો અને હુઈ જાઓ પછી. હાલો, અરે હુઈ જવાનું છે ઇંગોરિયા. ખૂન દે દે ઇસકા તો અભી બહુ જ્યાદા શરદી. તને નથી કહેતો રીપ, જ્યાદા શરદી હે તો ડોક્ટર કો દેખાને ગયે તો બોલ દિયા, રિપોર્ટ કરવા દો. રિપોર્ટ કરને કે લીએ દે દિયા ખૂન. અભી રિપોર્ટ નહીં અહીંયા દેખતે હે. હાલે ચલો સુબહ સુબહ યહાં સે યે થોડી સિંગે જો ઉપર થી વહાં સે થોડે બહોત તોડ લીએ જાકર દીએ આતે હૈ મમ્મી કો તો ઇસકા કુછ સબ્જી વબ્જી બનાના હો તો બના દેતે હૈ દુપહેર કો યા ફિર શામ કો દેખતે હૈ. યે લો, બડી બડી પકને વાલી સિંગી હતી ને વો તોડ લી, ઇતની થી પટતી હોય તો એક બેર બાજુમાંથી તોડી લઈજો. હજી એમ તો હશે નીચેથી અંબાઈ જઈએ, એ તો તો જ તોડું ને. તો એમ તો કેટલી સિંગું છે, બધી ન તોડી મેં. ના ના, એ આવી જાડીને મોટી હોય તો જ તો. અભી તો કુછ નહીં, કાંઈ નથી. હવે તો નિરાતે હરખાએ હુઈ ગયો છે. રાતે એને બે વાગે ત્રણ વાગે ચાલુ થાય કહાની, બે કલાક હાલે. હારાને ત્યાં જ તાવ હોય, પાછો ફૂલ હોય, રખ રખતો હોય. તમે તો હાવ ટાટો. તો અભી બાત કરે સબકી તબિયત, તબિયત કી તો સબકી તબિયત લોલ હોય ગઈ વેલી હે. તો અભી શિવ કો ભી ક્યા હૈ, કલ વો રિપોર્ટ કરવાયા ના તો ઉસમેં ડોક્ટર ને બોલા કે એકાદ દો બોટલ, એકાદ દો નહીં 10 બોટલ આયેંગી, જૈસે એક સાલ પહેલે ચડાયા થા ઉસ તરહ કા બોલા. લેકિન હુઆ યું કે લેકિન અભી વો થોડા બડા હો ગયા, જિસ વજહ સે અગર ઉસકો બોટલ ચડાએ તો ચડાને વક્ત ભી તકલીફ કર સકતા હૈ ઓર બાદ મેં યહાં આકર ઘર પે ભી શાંતિ સે બેઠ નહીં પાતા હૈ. તો રિક્વેસ્ટ કી કે કુછ અગર દવાઈ સે હો સકે તો વો કર દો. તો ફિર ડોક્ટર ને દવાઈ દી હૈ, અભી દેખતે હૈ એક દો દિન મેં ઠીક હોતા હૈ તો ઠીક હૈ, વરના ફિર સે વો બોટલ વાલા સિલસિલા ચાલુ કરેંગે તો થોડા જ્યાદા તકલીફ રહેતા હૈ. ઓર સભી કો એસા હૈ અભી એટમોસ્ફિયર, તો અભી બચ્ચે કી સિવાય કી મમ્મી કો ભી થોડા બહોત ઇન્ફેક્શન, ઉનકો વો બાકી થી તો ઉનકો લગા હૈ. ઓર વેદુ કો કુછ જ્યાદા તકલીફ નહીં હૈ, વો તો હમારી મજબૂત ગર્લ હૈ, કુછ નહીં હોતા હૈ ઉનકો. કે ઘર મેં સબકી બારી આ ગઈ હૈ તો એસા હૈ માહોલ અભી, થોડા બહોત તકલીફ વાલા. બટ સબકી તબિયત વીક વીક ઘર મેં આતે તો દેખતે હૈ સભી કો એસા હી હૈ. ચલો તો અભી થોડા બહુ ટાઈમ હો ગયા તો નીચે જાતે ઓર અપના રૂટીન કા જો કાંઈ કામકાજ હોતા હૈ વો કામકાજ ખતમ કરકે આપકો ફિર સે કુછ અગર દિખાને લાયક હોગા તો દિખાતે રહેંગે. ઘણી વાર તમે જોયું હશે કે કૂતરા પણ એવી સવલતો ભોગવતા હોય ને જેવી માણસો પણ ન ભોગવતા હોય. ક્યાંક બહાર જાય, ફોરેન જાય તો ત્યાં સાથે સાથે હોય, અને પ્લેનમાં એની ટિકિટ બી બુક હોય, ગાડીમાં બી એસીમાં ફરતા હોય. અને અહીંયા તો ઠીક, આપણે ગમે ત્યાં કૂતરાઓ પોટી કરી લે તો ચાલે, પણ ફોરેનમાં જઈએ તો ત્યાં તો કૂતરાની પોટી હોય એ પણ બેગમાં ભરીને રાખીને ભેગી લઈ જવાની, ગમે ત્યાં પોટી નહીં કરાવવાની. આવા બધા તો ત્યાં રૂલ્સ હોય અને એ બધું કરતા પણ હોય લોકો. આની પાછળનું પણ કંઈક એક વાત હોય છે કે ઘણીવાર મા બાપની સેવા ના કરતા હોય, પૈસો બહુ હોય માણસો પાસે અને એનું ધ્યાન ન રાખતા હોય, સેવા ન કરતા હોય, પછી મા બાપ એમ એની એવી ઈચ્છા થાય કે આના કરતાં તો કૂતરો જેવો જ તો સારું. તો પછી મા બાપ ધામમાં વહી જઈને પછી થોડા ટાઈમ પછી આ લોકો કૂતરું પાડે અને એની આવી રીતે ચાકરી કરે, આવું બનતું હોય છે. તો જસદણ આટકોટના એક દરબાર અલંગવાળા એવું કંઈક નામ હતું, નામથી કંઈ નથી પણ કામથી મતલબ છે, ખૂબ જ દાનપૂન કરતા હતા બધા. જે પણ જરૂરિયાતમંદ આવે, કોઈ પણ એવું કોઈ જરૂરિયાતમંદ હોય એને બહુ દાન કરતા હતા. તો એના જે મંત્રી હતા એ કહેતા કે બાપુ તમે આ બધું કરો
ઠીક છે, પણ હવે તમે આ કરો એટલે લોકો આવવાનો તો છે જ, કારણ કે ગોળ હોય ને માખીઓ હોય, એટલે માપે કરીએ તો સારું લાગે. બહુ વધારે દાનપૂન કરવાની જરૂર નથી. એટલે ત્યારે કંઈ એ જે દરબાર હતા એ કંઈ બોલ્યા નહીં, પણ રાત પડી પછી એ મંત્રીને બોલાવ્યા અને ગોળનું ભીલું એક મગાવ્યું. પછી કે હવે બહુ જોવો જ, આની આજુબાજુમાં કંઈ માખી દેખાય છે? તો એ મંત્રી કહે કે ના ના, હવે તો આમાં રાતે તો માખી ક્યાંથી આવે, દિવસ હોય તો માખી આવે. તો એ દરબાર કે બસ તો મારો સમય છે એટલે લોકો માગવા આવે છે, બાકી તો ધન સંપત્તિ ઘણી હોય તોય કોઈ માગવા ન આવે. એટલે કરવા જેવું કામ છે તો મને કરી લેવા દે. Yeah.